पूजा अने प्रीति बन्ने शोभना बेननी वहुओ हती। प्रीति हजी बे महीना ज थया आ घर में लग्न करीने आवी। हसमुखा अने चंचल स्वभावनी प्रीतिए पोताना सारा व्यवहार अने प्रेम वडे बधानुं दिल जीती लीधेलुं। पूजा प्रीति ने पोतानी नानी बहेननी जेम राखती। बन्ने मळीने हसी खुशीथी घरना बधा ज कामो करी नाखती। एक दिवस घर में एक नानी पूजा राखवामां आवी अने पूजानी तबियत खराब थई गई। प्रीतिए तेने पोतानी रूम में जई आराम करवा कह्युं, परंतु पूजानुं मन ना मान्युं के देराणी एकली काम करे ने पोते आराम करे। रसोई में प्रीति ने मदद करवा लागी। प्रीतिए कह्युं, भाभी रहवा दो ने, तमारी तबियत सारी नथी अने ऊपरथी आजे उपवास पण राख्यो छे, जाओ तमे आराम करो, हूँ बधुं ज काम करी लईश। ना प्रीति, इट्स ओके, खावानुं तो ते बनावी ज नाख्युं छे अने हजी घणा काम बाकी छे, तू एकला केम करीश, मारथी थाय एटलुं करावुं छुं तने। घरना कामों अने पूजानी सामग्रीओ एकठी करवामां सांजना 6 वागी गया। पूजाए प्रीति ने कह्युं, मैं सांजनो लोट बांधी दीधो छे, तू शाक मूकी दे, त्यां हूँ नाही लउं, वाळ पण धोवाना छे आजे। परंतु भाभी, सवारे ज तो तमे वाळ धोईने नाही लीधुं, आटली ठंडीमां फरीथी केम? पूजाना समये मम्मीजी बन्ने समये वाळ धोईने नहावानुं कहे छे, एमने पूजा पाठमां अशुद्धता पसंद नथी। पूजाए कह्युं, परंतु भाभी, मैं जोयुं छे, मम्मीजी पोते तो फक्त हाथ मों धोईने ज आवी गया हता। हाँ, पहला मम्मीजी पण नाही लेता, परंतु हवे एमनी उमर थई गई छे अने ऊपरथी रसोईना काम पण नथी करता, एटले हाथ मों धोईने कपड़ा बदली ले छे अने पूजा पहला गंगा जल छाटीने पोताने शुद्ध करी नाखे छे। पूजाए कह्युं, परंतु भाभी, तमने शर्दी छे अने शरीर पण गरम छे, एवामां जो तमे वाळ धोईने नाशो तो वधु बीमार पड़ी जशो। 4 મહિનાની દીકરી પરીને કેમ સંભાળશો? એને સ્તનપાન કરાવશો તો એને પણ શરદી થઈ જશે, એને પણ તાવ આવી જશે। પ્રીતિએ ચિંતિત સ્વરે કહ્યું, પરંતુ કરી પણ શું શકાય, મમ્મીજી ગુસ્સે થઈ જશે, તું તો હજી નવી નવી આવી છો ને આ ઘરમાં, એમનો ગુસ્સો જોયો નથી હજુ, જો એમને ખબર પડીને કે હું નાહ્યા વગર પૂજામાં બેસી ગઈ તો આખું ઘર માથે લઈ લેશે। ના બાબા ના, હું એમને નારાજ ના કરી શકું, પછી ભલે ને હું બીમાર જ થઈ જાઉં। કશું જ નહીં થાય ભાભી, તમે હાથ મોં ધોઈને આવી જાઓ, મમ્મીજીને હું સંભાળી લઈશ અને હું ઘરમાં નવી છું એટલે મને વધુ કંઈ કહેશે નહીં। પૂજાને પણ ખબર હતી કે પોતે આટલી ઠંડીમાં જો વાળ ધોઈને નાશે તો પાક્કું બીમાર પડી જશે, પરંતુ સાસુમાના ગુસ્સાના ડરના કારણે એની હિંમત જ ના થઈ કે જઈને સાસુમાને કશુંક કહી શકે। શોભનાબેને અવાજ લગાવ્યો, પૂજા વહુ, પ્રીતિ વહુ, ચાલો પૂજાનો સમય થઈ ગયો છે અને હા, ગંગાજળ લેતી આવજો। પ્રીતિએ જેમ કહ્યું હતું, પૂજા એમ જ હાથ મોં ધોઈને તૈયાર થઈને આવતી રહી। ગંગાજળ સાસુના હાથમાં આપ્યું, એમને ગંગાજળ પોતાની ઉપર છાંટ્યું। મમ્મીજી, ભાભીની ઉપર પણ ગંગાજળ છાંટી દો, પ્રીતિએ કહ્યું। કેમ બેટા, પૂજા વહુ તો સવાર સાંજ નાહીને આવી છે ને? ના માજી, ભાભી ફક્ત સવારે નાહી હતી, અત્યારે નહીં, ભાભીની તબિયત સારી નથી એટલે મેં કહ્યું તમે પણ મમ્મીજીની જેમ ગંગાજળ છાંટી લેજો। પૂજા વહુ, આ શું કહે છે પ્રીતિ, પૂજા પાઠના રીતિરિવાજોમાં ખિલવાડ મને બિલકુલ પસંદ નથી, પ્રીતિ તો હજુ નવી નવી છે એટલે કદાચ નિયમોની જાણ નહીં હોય, પરંતુ તને તો બધા જ નિયમો ખબર છે ને, અને તું તો બધા નિયમો પાળે પણ છે, તો આજે કેમ આની વાતોમાં આવી ગઈ? શોભનાબેને ગુસ્સા સાથે કહ્યું। પૂજા ચૂપચાપ સાસુમાની વાત સાંભળી રહી હતી ત્યારે પ્રીતિએ કહ્યું, માજી પ્લીઝ, ભાભી પર ગુસ્સો ના કરો, એ તો પોતે બીમાર થઈ જશે એની જાણ હોવા છતાં પણ નહાવા માટે તૈયાર જ હતી, પરંતુ મેં એને ના પાડી, તમારે જે કહેવું હોય તે મને કહો, પરંતુ એ પહેલાં મારી વાત સાંભળો, પૂજા પાઠના રીત રિવાજોમાં ખિલવાડ ના જ કરાય, સાચી વાત, પરંતુ મમ્મીજી ભાભીની તબિયત ખરાબ છે, ચાલો ફક્ત ભાભીની જ વાત હોત તો જવા દેત, પરંતુ એમને 4 મહિનાની દીકરી છે, ભાભી પોતે બીમાર થઈ જશે તો સ્તનપાન દ્વારા નાની પરી પણ બીમાર પડી જશે, એક માં માટે પોતાના કરતાં વધારે દુઃખ પોતાના બાળકોની બીમારીમાં પડે છે, અને હા માં, કોઈ પણ નીતિ નિયમો જીવના જોખમે પાળવાના ના હોય, ભગવાન તો સાચી ભક્તિ અને શ્રદ્ધાના ભૂખ્યા છે, પરિવારમાં દરેક સભ્યો એકબીજાની તકલીફોને સમજે, એકબીજાના મનોભાવોને સમજે અને પ્રેમ ભાવથી સાથે રહે તો એ પણ ભગવાનની પૂજા સમાન જ ગણાય અને ભગવાન આપણા પર રાજી થાય। ભાભી તો તમને નારાજ નહોતી જ કરવા માંગતી, પછી ભલે નાહ્યા પછી પોતે બીમાર થઈ જાય, પરંતુ પોતાની નાની પરીનું ધ્યાન રાખવું એની પહેલી ફરજ બને, અને હા, હજુ પૂજા ચાલુ નથી થઈ, તમને જો મારી વાત યોગ્ય ના લાગે તો આદેશ આપો, ભાભી તો નાહવા માટે તૈયાર જ છે। પ્રીતિની વાત સાંભળી શોભનાબેનને એના જૂના દિવસો યાદ આવી ગયા।
गलत फहमी अने बीजा लोकोना बहकावामां आवीने पोते सासुमा सामे कई पण बोलवानी हिम्मत ज ना करी शकी अने ना कोई दिवस सासुमाए एने समझवानी कोशिश करी। प्रीति वहु, तारी वात बिल्कुल साची छे। अने हाँ मारी वहु, तमे लोको मारा पर कितलो विश्वास करो छो, कारण के तमे बन्ने धारेत तो मने कह्या वगर पण पूजा संपन्न करी लेत। अने हवे तमे आटलो भरोसो करो छो तो मारी पण फरज बने तमने समझवानी। अने जरूरी नथी के हूँ जे धर्म नियम पाळू छू ए तमे लोको पण पाळोज। हूँ मारी सासुमा साथे तो माँ दीकरी जेवो संबंध ना बनावी शकी, परंतु मारी वहु माटे तो एवो संबंध जरूर बनावीश। सासुमाए हाथ में गुलाब जल लीधुं अने बन्ने पर छाट्यु अने कह्यु, प्रीति बेटा बिल्कुल साचु कह्यु ते, जो नियम धर्म पाळता पूजा वहु के परी दीकरीनी तबियत खराब थई जाय तो ए पूजानो कोई ज अर्थ नथी रहेतो। बन्ने वहु ने गले लागी गया अने खुशी खुशी पूजा संपन्न करी। मित्रों, तमारो आ वीडियो विशे शुं कहेवुं छे नीचे कमेंट करीने जरूरथी जणावजो। अने मित्रों, जो वीडियो गम्यो होय तो वीडियोने लाइक करजो, शेर करजो वधुमां वधु लोको साथे, अने आवा ज बीजा प्रेरणादायी वीडियोस जोवा माटे सब्सक्राइब करो अमारी द गुज्जु मोटिवेशन नामनी यूट्यूब चेनलने, अने फेसबुक पर फॉलो करो अमारा द गुज्जु एंड हिंदी मोटिवेशन नामना पेजने। धन्यवाद।